સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્તુતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં જ બીએપીએસ દ્વારા અમદાવાદ ખાતે યોજાઈ ગયેલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રાંતિજ ખાતે સ્મૃતિ સભા યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી હરિભક્તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગનો લાભ લીધો હતો। જેમાં બાકલપુર, સોનાસણ, કમાલપુર, બાલીસણા, અમીનપુર પ્રાંતિજના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, તો પ્રાંતિજના નિર્દેશક પૂજ્ય આનંદ યોગીદાસ સ્વામી તથા વેદાંત મુનિદાસ સ્વામી દ્વારા સત્સંગ સભા સાથે વ્યસનમુક્તિનું આહવાન કર્યું હતું, તો સત્સંગ સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જીલરાવળ જેડેસટીવી પ્રાંતિજ। અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, રાજની જય, યોગીજી સ્વામી મહારાજની જય, મહંત વાયુ એનો આપણે ઘણા બધાએ પ્રત્યક્ષ લાભ લીધેલો, ઘણા બધા એક સ્વપ્ન તુલ્ય નગર આપણા આંખોની સામેથી પરથી પધાર્યા। આ મહોત્સવ કેવળ આવીને બધા ભેગાનો ઉત્સવ નહોતો, આ એક પ્રેરણાઓનો ઉત્સવ હતો, એક ભક્તિનો હતો। કારણ કે ભગવાન અને સંત છે એનું મુખ્ય કાર્ય જે છે કે આધ્યાત્મના માર્ગે આગળ વધારવું, ભગવાન અને સંત એના માટે જ પણ એ જ વાત કરેલી। આપણે વિડીયો જોયો છેલ્લો, એમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો લોગો હતો કે 100 લખેલું હતું, હાથ માળા ફેરવતો હાથ હતો, એ હાથ શેનો હતો? તો પ્રમુખ સ્વામી, હવે આપણને થાય કે આ લોગો કેમ પસંદ કરવામાં આવ્યો, તો એના પાછળનો પણ એક દિલ્હીમાં એક ભવ્યાથી ભવ્ય મોટું અક્ષરધામ બનાવ્યું, અને આખા એવું કોઈ મોટામાં મોટું હિન્દુ મંદિર હોય તો એ દિલ્હીનું, આ પરદેશનું બહુ મોટું સામાયિક છે, દર વીકલી પ્રકાશિત થાય છે, એને આખા કહેવાય છે કે જે જૂના પ્રાચીન સેવન વંડર ઓફ વર્લ્ડ, તો દિલ્હી અક્ષરધામને સ્થાન આપેલું, એવું બહુ મોટું અક્ષરધામ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં બનાવ્યું। અને 2006 સિકાના એક બહુ મોટા ડૉક્ટર સુબ્રમણ્યમ જે બાયપાસ સર્જરી કરે છે, એમને લગભગ 18 અને એકદમ કર્મઠ માણસ, આનામ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજનું એમને બાયપાસ સર્જરી કરેલું 1998 સાલમાં, કર્મઠ માણસ દિવસના 18 કલાક કામ કરે, 24 કલાકમાંથી 18 કલાક કામ કરે, અને તું એક માવો પછી બીજો માવો ખાવાવાળો વ્યક્તિ છે, તું માવો લાવ્યો નથી, લોકો એવો માવો લઈને જ આવે છે ખીચામાં, પણ આ નગરમાં પ્રવેશ્યો ને મને માવો ખાવાની ઈચ્છા થતી નથી, હવે જો આ કોઈને કીધા વગર આવી પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત થાય।